સુરખાબીનગર પોરબંદરમાં સુરશી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના તબલાવાદિકા કલકત્તાના રિમ્પા શિવાનો સોલો તબલાવાદન કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર સભાગૃહ ખાતે યોજાયો હતો, જેને મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો હતો. સુરખાબીનગર પોરબંદરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરતી અગ્રીમ સંસ્થા સુરશ્રી સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાના તબલાવાદિકા કલકત્તાના રિમ્પા શિવાનો સોલો તબલાવાદન કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર સભાગૃહ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાર્મોનિયમ સંગીત અમદાવાદના સુપ્રસિદ્ધ સંગીતકાર શિશિર ભટ્ટે કરી હતી. રિમ્પા શિવાના અદ્ભુત તબલાવાદનથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ કાર્યક્રમના પ્રારંભમાં સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરાએ શબ્દથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પુષ્પથી કલાકારોનું સ્વાગત થયું હતું. ઉપસ્થિત મહાનુભાવો ડૉક્ટર સુરેશભાઈ ગાંધી, ડૉક્ટર ભરતભાઈ ગઢવી, ડૉક્ટર યોગેશભાઈ સોની, ડૉક્ટર કમલભાઈ મહેતા, રજનીભાઈ મોઢા અને સંસ્થાના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના કારોબારી સભ્ય વિજય ભટ્ટે કલાકારોનો પરિચય આપ્યો હતો. કાર્યક્રમનું સંચાલન જાહિદભાઈ નાગોરીએ કર્યું હતું. કાર્યક્રમના અંતિમ ચરણમાં કિરીટભાઈ રાજપરાએ સૌ મહાનુભાવો, કલાકારો અને શ્રોતાઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરા, પ્રેસિડેન્ટ અશ્વિનભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ ગિરીશભાઈ વ્યાસ, ઉપપ્રમુખ વિનોદભાઈ વડેરા, સેક્રેટરી સુનિલભાઈ શુક્લ, જોઈન્ટ સેક્રેટરી રમેશભાઈ વાંદરિયા, કારોબારી સભ્યો કમલભાઈ રાજપરા, વિજયભાઈ ભટ્ટ, પંકજભાઈ મોનાણી, અનિરુદ્ધ ગઢવી, મિલન ગઢવી તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.